हूँ निशित जानी, डिपार्टमेंट ऑफ फाइनेंस में कलानो इतिहास भणावुं छुं। આજે જે વિષય વસ્તુ પર ચર્ચા કરવાની છે અને જે વિષય વસ્તુ પર વાત કરી રહ્યા છીએ એ છે શિલ્પકલા। તમે બધા જ લલિત કલાઓથી તો વાકેફ હશો છો અને એમાં રહેલી 64 કલાઓ વિશે ઘણું બધું સાંભળ્યું હશે, ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં એ સંકળાયેલી બી હશે। પણ આજે આપણે આ કળાના ઇતિહાસમાં વિષય વસ્તુ તરીકે શિલ્પકલાને ભારતીય કલાના માધ્યમમાં અને ભારતીય ઇતિહાસમાં કેવી રીતે શરૂઆતના સમયથી આજ દિન સુધી અલગ અલગ વિષયો, માધ્યમો અને રસ અને સૌંદર્ય સાથે સર્જાયેલી છે તેના વિશે વાત કરીશું। આમ તો આપણે જોઈએ તો શિલ્પ શબ્દ આપણને વિષ્ણુધર્મત્વ પુરાણના 43મા અધ્યાયમાં ચિત્ર સૂત્રની સાથે મળી આવે છે અને એની રચના ત્યારથી એટલે કે વૈદિક ટાઈમ પહેલાથી બી થયેલી છે। જેમ કે પ્રાગૈતિહાસિક સમયમાં આપણે ગુફા ચિત્રો જોઈએ છે અને એમાં આપણને માનવીની પોતાની વિચાર શક્તિ, કલ્પનાઓ અને એનું સર્જનાત્મક આલેખ ખૂબ જ સુંદર રીતે જોવા મળે છે। તો શરૂઆત તો ત્યાંથી જ થઈ ગઈ। પણ સિંધુ ખીણની સંસ્કૃતિમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ સ્થાપત્યકલા, ચિત્રકલા અને શિલ્પકલા ત્રણે ત્રણ સાથે સંકળાયેલું છે। ઇતિહાસકારો હજુ બી એની ભાષાના સંશોધનમાં પોતાનું રિસર્ચ ડેવલપ કરી રહ્યા છે, જેથી કરીને ઘણા બધા પુરાવા જે છે જેનાથી આપણે થોડા વંચિત છીએ। પણ એ સાપેક્ષમાં જ્યારે આપણે કલા જોઈએ છે અને એમાં બી શિલ્પકલા જોઈએ છે ત્યારે આપણને એ સંસ્કૃતિની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ બી આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે વિઝ્યુઅલ લેંગ્વેજ પણ કહીએ છીએ। શિલ્પકલા એ સમયમાં ત્રણ માધ્યમો વધારે પડતા ઉપયોગમાં હતા, એક પથ્થર, બીજું ધાતુ અને ત્રીજું માટી। અહીંયા આપની સામે જે સ્લાઇડ છે એ છે બિયર્ડ મેન, જેને કહેવાય છે બીજા શીર્ષક તરીકે ધ પ્રીસ્ટ અથવા તો ધ કિંગ। આ શિલ્પ એટલા માટે પણ ખૂબ મહત્વનું છે કે આમાં શિલ્પકારની સર્જનાત્મક શક્તિનો ખૂબ જ ક્રિએટિવ રીતે આભાસ થાય છે। એ શિલ્પકાર બે વસ્તુમાં સંતુલન બાંધીને આ શિલ્પનું સર્જન કર્યું છે। એક તો માધ્યમની ઊંડી સમજ, આ શિલ્પ છે એ ચુનાર પથ્થરમાં સર્જાયેલું છે। ચુનાર પથ્થર બીજા બધા પથ્થરોની કમ્પેરમાં થોડો સોફ્ટ સ્ટોન, જેને કારણે એને કોતરવામાં અને એમાં સ્વરૂપ આપવામાં બીજા પથ્થરો કરતાં થોડી ઓછી મહેનત લાગે, પણ એ એટલો બધો સોફ્ટ કે જેને કોતરતા જો વધારે કોતરાઈ જાય તો એ થોડું ઊંડાણપૂર્વક જતું રહે। પણ જ્યારે આપણે આ શિલ્પ જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે શિલ્પકારે બહુ જ અલગ અલગ વૈવિધ્યપૂર્ણ
રીતે આમાં કોતરણી કરેલી છે. ઉપરનો ભાગ જોઈએ તો એમનો ફેસ કે જે માં આંખો નીચી, નાક સુંદર રીતે કંડારેલું અને દાઢીને એકદમ સ્ટાઇલિસ્ટિકલી કોતરેલી છે. એક ખભાથી ઓઢેલું વસ્ત્ર અને જેમાં વિવિધ પ્રકારની ભાત બનેલી છે, પણ એ ભાત જો આપણે ધ્યાનથી જોઈએ તો એ ઉપસેલી છે. એટલે કે શિલ્પકાર એ ખૂબ જ ધ્યાન રાખ્યું છે કે આ કોઈ પ્રિન્ટિંગ કે બ્લોક પ્રિન્ટિંગનો ભાગ નથી, પણ આ એક એમ્બ્રોઇડરી એટલે કે એક પ્રકારનો ગૂંથણનો ભાગ છે, અને એ આ શિલ્પ દ્વારા એને જીવંત રાખ્યું છે. એવી જ રીતે બીજું એક કુશળ શિલ્પ આ જ સમયનું એ છે નૃત્ય કરતી છોકરી, જેને ઇંગ્લિશમાં એ લોકો ડાન્સિંગ ગર્લના નામથી ખૂબ જ પોપ્યુલર છે. એ ઇતિહાસકારોએ એટલા માટે પણ આ શિક્ષક આપેલું છે કારણ કે એનો ધ્યાનથી જુઓ તો એક પગ આગળના ભાગમાં અને બીજો પગ પાછળ છે, એટલે કે એ મૂવમેન્ટ કરવા તરફ પ્રયાણ કરતી હશે એવું લાગી આવે છે. અને આવા ઘણા બધા આપણને સાંસ્કૃતિક નૃત્યો જોવા મળશે કે જેમાં આ પ્રકારના એ લોકો પગલાં ભરતા હશે અને એક મૂવમેન્ટને કેપ્ચર કરતા હશે, જેથી બી ઇતિહાસકારોએ કદાચ એવું માન્યું છે કે આ ડાન્સિંગ ગર્લ છે. બીજું કે આ ધાતુ કાંસ્ય ધાતુથી બનેલી છે, પ્રતિમા ખૂબ જ નાની છે પણ એ સિંગલ હેન્ડેડલી બનેલી છે, જેથી કરીને એમાં ટેકનિકનો ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ રહેલો છે, કારણ કે આને કહેવાય લોસ્ટ વેક્સ ટેકનિક, જેમાં મીણથી પહેલાં આખું શિલ્પ ઊભું કરવામાં આવે, પછી એને એક મોલ્ડમાં સ્વરૂપ દેવામાં આવે, પછી એને ભઠ્ઠીમાં પકવવાથી એ મીણ બહાર આવી જાય અને જે મોલ્ડ છે એમાં આ ધાતુ ઉમેરવામાં આવે અથવા તો એ ધાતુ પોર કરવામાં આવે, અને પછી જ્યારે એ ધાતુ ઠંડી પડે છે ત્યારે આ આખું શિલ્પ બહાર આવે છે. તો આ આખી જ પ્રોસેસમાં ખૂબ જ મહત્વનું છે કે દરેકે દરેક ભાગ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે થઈ શકે. જો આજના સમયમાં ઘણા બધા શિલ્પકાર હજુ બી આ પ્રકારની ટેકનિક અને પ્રોસેસને વાપરે છે. બીજું આપ સૌને પણ ખ્યાલ હશે કે નટરાજને એટલે કે જે બી ડાન્સના ભાગમાં થોડા ઘણા પણ ઇન્ટરેસ્ટેડ હશે એને ખબર છે નટરાજની એક સરસ મજાની પ્રતિમા બહુ બધા નાટ્યકારો અને ખૂબ જ બધા નૃત્યકારોના ઘરે આપણને જોવા મળી જાય છે. એ બી આ જ ટેકનિકનો એક ભાગ છે. ત્રીજું એ છે બુલ એટલે કે બળદ. હરપ્પા એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં સ્કલ્પચરનો એક બીજો અભિન્ન ભાગ હતો, એ હતા રમકડા. શિલ્પની શરૂઆત થઈ જ યુટિલિટી પર્પઝથી, એટલે કે જે વસ્તુઓને આપણા જીવનમાં ગૂંથી શકાય, વાપરી શકાય અને માણી શકાય એનાથી શરૂઆત થઈ હતી. એટલે કે એમ જોવા જઈએ તો પ્રાગ ઐતિહાસિક સમયમાં જે વાસણો, માટીના વાસણો બી મળી આવે છે આપણને, એ બી એક શિલ્પનો જ ભાગ ગણી શકાય. એ જ રીતે રમકડા જે છે એ બી એક શિલ્પનો ભાગ છે, કારણ કે એ બે જણ વચ્ચેનું એક માધ્યમ દર્શાવે છે. એક કે જે બનાવનાર છે એ બાળકો માટે બનાવે છે, અને જે બાળકો છે એ રમતા રમતા એ વસ્તુઓને શીખે છે. આ જ રીતે જો જોવા જઈએ તો આ જે બુલ છે એ ટેરાકોટા એટલે કે લાલ માટીથી બનાવેલો છે, જેનું કદ 7 સેન્ટીમીટર જેટલું જ હશે, પણ એમાં જે પણ દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે એ ખૂબ જ રિયલિસ્ટિક છે, એટલે કે એ એકદમ જીવંત છે. જે રીતે એના પગ
જે રીતે એનું આખું કદ અને જે રીતે એનું મોઢું બી એ લોકોએ સર્જન કર્યું છે, એ જોતા જ આપણને લાગી આવે છે કે એક ફોર્સ એની અંદર રહેલો છે, એક એક તાકાત એની અંદર રહેલી છે કે જે એ એના કદને જાળવી શકે છે. ભલે ને એ ભલે નાનું હોય પણ એ એટલું જ રિયાલિસ્ટિક અપ્રોચમાં રાખે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ પછી નો જે કાળ છે એમાં આપણને ચિત્રો કે શિલ્પો નથી મળતા અને એ સમયને ઇતિહાસમાં વૈદિક સમય કહેવાય છે, કે જેમાં ઘણા બધા ગ્રંથો અને એ ગ્રંથોની અંદર ચિત્ર અને શિલ્પોના ઉલ્લેખો મળી આવે છે, એની પરિભાષાઓ બાંધવાની, એના પ્રમાણો બાંધવાની શરૂઆત થાય છે અને એને સ્વરૂપ આપવામાં આવે છે અને જે પાછળથી પ્રેક્ટિસ પણ કરવામાં આવે છે. એટલા જ માટે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ એ ખૂબ જ મહત્વનો ગ્રંથ ગણાય છે લલિત કલાઓ માટે, કે જેમાં એ બાબતને ધ્યાનમાં રાખી અને ઘણી બધી વસ્તુઓની વાત કરી છે અને પાછળથી એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એની પ્રેક્ટિસ પણ શરૂ થઈ છે. મૌર્યન કાળમાં શિલ્પોનું ખૂબ જ મહત્વ છે, કારણ કે એમાં એક પોલિશ સ્ટોન્સ પર કામ કરવામાં આવેલું છે. અહીં આગળ બુલ કેપિટલ એટલે કે કેપિટલ એટલે કે સ્તંભનો સૌથી ઉપરનો ભાગ અને લાયન કેપિટલ જે સારનાથ મ્યુઝિયમમાં ડિસ્પ્લે પણ થયેલું છે અને જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ, એ મૌર્યન કાળનું ઉત્તમ સ્કલ્પચરોમાંનો એક સ્કલ્પચર છે, એક શિલ્પ છે જેમાં ચાર મોઢા સિંહના નીચે બળદ, ઘોડો, હાથી, ધર્મચક્ર એ બધાને સાંકળી લેવામાં આવ્યા છે અને સેન્ડસ્ટોન ને પોલિશ કરવામાં આવ્યો છે, એટલે કે આ પથ્થરને કોતરણી કરી અને પછી ઉપરથી ચમકતા પથ્થરો ઘસવાથી અને એને વ્યવસ્થિત ઘસવાથી એ આખા જ સ્ટોનમાં એક અલગ જ પ્રકારનું શાઇનિંગ આવી જાય છે અને એ શાઇનિંગને હિસાબે એ જે શિલ્પ છે એની ભવ્યતા ખૂબ જ વધી જાય છે. આ સમયના શિલ્પો ઘણા બધા ઇન્સ્પાયર હતા ઇન્ડસ વેલી સમયના એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ સમયના મેસોપોટેમિયન સિવિલાઇઝેશન તરફથી, કારણ કે એ સમયમાં પર્શિયામાં આવી ટાઈપના સ્તંભોની રચના થયેલી હતી એટલા માટે, અને એ ક્રાફ્ટમેન એલેક્ઝાન્ડર સાથે ભારત સુધી આવેલા અને પછી અહીં સ્થાયી થઈ ગયેલા અને આ પ્રકારની પ્રોસેસની શરૂઆત ભારતમાં થયેલી. બીજું ખૂબ જ મહત્વનું શિલ્પ અહીંયા હું ચર્ચા કરીશ, એ છે દીદારગંજ યક્ષિણી. દીદારગંજ એ પટના ડિસ્ટ્રિક્ટમાં આવેલી એક જગ્યા છે અને ત્યાંથી આ યક્ષિણીનું શિલ્પ મળી આવેલું છે. એ ખૂબ જ સુંદર રચના શિલ્પકારે કરેલી છે. આ રચનામાં યક્ષિણીને ખૂબ જ રિયાલિસ્ટિક અપ્રોચની સાથે ઉતરણી કરવામાં આવી છે. અગેન આવી પોલિશ સેન્સ્ટોન જ છે પણ આ જે એમનું જે ચહેરો છે એની ઉપર વાળની જે ગૂંથણી છે એની રહેલી નાની નાની એમાં રહેલી નાની નાની લાઈનો એટલે કે જે વાળની જે ડિટેલિંગ છે, ગળામાં પહેરેલા આભૂષણો છે અને કમરથી નીચેના વસ્ત્રો છે એની આબેહૂબ રચના પથ્થરોમાં કરેલી છે અને ઉપરથી એને પાછું પોલિશ બી કરેલું છે. એટલે તમે ધ્યાનથી જોશો તો આમાં ચળકતી સરફેસો તમને દેખાય છે, જેમાંથી લાઇટ રિફ્લેક્ટ થાય છે અને એ અલગ જ પ્રકારનું
એક ડાયમેન્શન ઊભું કરે છે, એને આપણને એને જોવા તરફ આકર્ષિત પણ કરે છે. મૌર્ય સમયમાં બુદ્ધિસ્ટ ધર્મનો, જૈન ધર્મનો અને હિન્દુ ધર્મનો પ્રસાર ખૂબ જ હતો, પણ એ સમયમાં સૌથી વધારે બુદ્ધિસ્ટ ધર્મનો પ્રસાર હતો. અને એ સમયમાં ઘણા બધા સ્તૂપા બન્યા હતા. સાંચી એમાંનું એક છે. સાંચી જ્યારે બન્યું ત્યારે ઈંટો અને લાકડાના માધ્યમોથી બનાવ્યું હતું. પછીથી મોડર્ન સમયમાં એને રિસ્ટોર કરી અને પથ્થરોમાં અને પછી શૃંગા ટાઈમ પીરિયડમાં અને કુશાના ટાઈમ પીરિયડમાં એમ વારે ઘડી રિસ્ટોર થતું ગયું. પણ આ એક સ્થાપત્ય હોવા છતાં પણ એક શિલ્પનો આભાસ કરાવે છે. બીજી વસ્તુ કે અહીંયા શિલ્પ એટલે કે ત્રિપરિમાણીય હોવું એ જ નથી, શિલ્પમાં પણ સરફેસને ડેવલપ કરવામાં ઘણા બધા ભાગ હોય છે. અને જેનું સાંચી ના તોરણો જે છે, તોરણ દ્વાર જે છે, એ એક ઉત્તમ નમૂના છે કે જેમાં તમે ધ્યાનથી જોશો તો નીચે મેં સાંચીના એક તોરણનો ભાગ મૂકેલો છે, જેમાં એક લંબચોરસ ડાઈટમાં ઘણા બધા હાથીઓને વચ્ચે એક ઝાડ છે જેને બુદ્ધિ ટ્રી કહેવાય છે. આ જે છે એમાં જાતક કથાઓ કંડારેલી છે. આજે અહીંયા જે જાતક કથા છે એ છે ષડંત જાતકા, જે કહેવાય છે લો રિલીફ, એટલે કે બહુ ઊંડાણથી સરફેસને કોતરી નથી, પણ જેટલી જરૂર હતી એટલી જ કોતરણી એ સરફેસમાં કરેલી છે. એટલે કે એ ત્રણ બાજુએથી તમે નહીં જોઈ શકો, એને તમારે ચિત્રની જેમ સામેથી જ જોવું પડશે. બીજી વસ્તુ કે રિલીફ જે છે, જે આ લો રિલીફ છે, એનો રોલ શું? કારણ કે તમે નીચે જોશો તો શિલ્પો પણ છે, પણ આ લો રિલીફ કાર કરવાથી જે અંદર ગયેલી સરફેસ છે એ સૂર્યપ્રકાશને હિસાબે થોડી ડાર્ક થઈ જાય છે, અને જેથી કરીને જે આકૃતિઓ એની ઉપર કોતરી હોય તે ખૂબ જ સુંદર રીતે બહાર આવે છે. અને એ આખા જ નરેટિવને, આખી જ વાર્તાને ખૂબ જ સુંદર રીતે આપણને દર્શાવે છે અને સમજ પાડે છે. અને જેનું આ ષડંત જાતકા જે છે એ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. એવી જ રીતે વિદુર પંડિતા, મહાકપિ, રૂરુ એવી ઘણી બધી જાતક કથાઓ સાંચીના તોરણ દ્વારો પર કોતરાયેલી છે. અને બીજું છે એ છે બુદ્ધના જીવનકાળની વાતો, જેમાં ચાર મુખ્ય વાતો છે જે અલગ અલગ સિમ્બોલ થી દર્શાવાય છે. એક જન્મ, હિન્દુ રિલિજન પ્રમાણે આપણે જોઈએ તો, હિન્દુ ધર્મ પ્રમાણે જોઈએ તો, જે ગજલક્ષ્મીના નામથી ખૂબ જ પોપ્યુલર છે, એ છે બુદ્ધિઝમમાં સિમ્બોલિકલી દર્શાવાય છે કે બુદ્ધના જન્મનું એક પ્રતીક છે, કારણ કે એ શુભ મનાય છે. બીજું જે છે એ બુદ્ધ જે સંબોધન, કે જેમાં એક સ્તંભ છે અને એની ઉપર ધર્મચક્ર છે, કે બુદ્ધા એ જ્યારે કેવળ જ્ઞાન મેળવ્યું અને એના પછી જ્યારે ધર્મ પ્રચાર કર્યો તેનું આ પ્રતીક છે. પછી છે કે પ્રથમ ઉપદેશ, જેમાં બૌદ્ધ ટ્રી છે અને લોકો આજુબાજુ છે તે. અને એ પછી છે મૃત્યુ, જેને કહેવાય છે પરિનિર્વાણ. અને જ્યારે સ્તૂપા બંધાયો એટલે કે બુદ્ધાએ પરિનિર્વાણાને ભોગ પામ્યા, એટલે કે એમણે મનુષ્ય દેહ છોડ્યો અને એ સ્વર્ગમાં ગયા, એટલે કે મોક્ષ પામ્યા. આ ચારે ચાર શિલ્પોનું જે ઉદાહરણ અહીંયા છે
એ બી લો રિલીફનો જ ભાગ છે. અહીંયા કમ્પોઝિશન એટલે કે ગોઠવણી જે છે દરેક દરેક એલિમેન્ટની એ ખૂબ મહત્વની છે, કારણ કે એ સ્ક્વેર ફોર્મમાં છે એટલે કે ચોરસ ફોર્મમાં છે, અને એમાં એ સિમ્બોલિઝમ વર્ક કરવું એ ખૂબ જ મહેનત માંગી લે શિલ્પમાં, કારણ કે અહીંયા ઝીણા 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 ફિગર્સ એટલે કે માણસની કૃતિઓ સાથે સાથે પશુ પક્ષીની કૃતિઓ સાથે સાથે સ્થાપત્યને બી અંદર કંડારેલું છે, જે આપણને ખૂબ જ ઊંડો અહેસાસ કરાવે છે. બીજું ધ્યાનથી જોશો તો કે જે તમને ડાર્ક સરફેસીસ દેખાય છે એ આ માણસોને બહાર લાવવામાં ખૂબ જ મદદ કરે છે, અને એટલા જ માટે લો રિલીફ છે એ ખૂબ જ સુંદર રીત છે જે શિલ્પકલામાં મહત્વનો ભાગ ભજવે છે. એના પછીનો સમય એટલે કે શૃંગા સમય, જેમાં ભારૂત સ્તૂપા ખૂબ મહત્વનો છે. અહીંયા આગળ મેં પાછું ષડંત જાતકાનું જ ઉદાહરણ લીધું છે, કારણ કે તમે જોઈ શકો કે ત્યાં ષડંત જાતકા એ લંબચોરસ કમ્પોઝિશનમાં હતું અને અહીંયા એ સર્ક્યુલર કમ્પોઝિશનમાં છે. તમે જોશો કે ત્યાં અને અહીંયાની રીતમાં ઘણો ફરક છે. અહીંયા જે છે એ રિલીફ જે છે એ લો રિલીફ છે, પણ જેમાં સરફેસીસ એટલી બધી ઊંડાણમાં ગઈ નથી, એટલે કે આકૃતિઓ જે છે એ ખૂબ જ બેઝિક સ્વરૂપમાં આપણને દેખાય છે. બીજી વસ્તુ કે શિલ્પકારે અહીંયા આગળ કોતરની બને એટલું મિનિમલ એટલે કે જરૂર પૂરતું જ કરેલું છે, અને જેમાં એણે અલગ અલગ રીતે હાથીઓને ગોઠવ્યા છે જેથી કરીને બોધિસત્વાનું મહત્વ જળવાઈ રહે અને એ તોરણની રેલિંગનો ભાગ બની રહે. બીજું એક ઉદાહરણ છે કે જેમાં માનવીય કૃતિ, માનવીય ચહેરા અને એની આજુબાજુ પદ્મના લીફ દેખાડવામાં આવેલા છે. આ સમયમાં માધ્યમ પથ્થર જ હતો અને લાલ ભૂખરો પથ્થર, એટલે કે જેમાં કોતરણી કરવી સહેલી પણ કમ્પોઝિશન કરવું ખૂબ જ અઘરું, કારણ કે એ પથ્થરની કોઈ શાઇની નથી જેવું આપણે મોડર્ન સમયમાં જોઈએ છે, એવું આ સમયમાં નહીં મળી શકે. એટલે કે એ માધ્યમને સમજી અને રચના કરવી એ ખૂબ મહત્વનું છે. બીજી વસ્તુ એ સમયની ભાતને દર્શાવવી અને એ બી આબેહૂબ એ બી એટલું જ મહત્વનું છે. અહીંયા આપણને આ પોર્ટ્રેટમાં એનું એક ઉત્તમ ઉદાહરણ મળી શકશે. કુશાના સમયગાળો એ ખૂબ જ મહત્વનો છે ઇતિહાસમાં, કારણ કે એ સમયમાં ભારત ખૂબ જ બહોળા પ્રકાર સુધી વિસ્તરેલું હતું. એ સમયમાં ટ્રેડ પણ ઘણો બધો વિકસિત હતો, અને એટલા જ માટે કુશાના, કિંગ કુશાનાએ બે કેપિટલની રચના કરવી પડી હતી, એક ગાંધર અને બીજું પાટલીપુત્ર. તો આ જ સેમ સમયગાળામાં બે અલગ અલગ પ્રકારના શિલ્પના રચનાઓ જોવા મળે છે. એમનું વિષયવસ્તુ બુદ્ધિઝમમાં જ હતું, કારણ કે એ સમયમાં બુદ્ધિઝમનો ખૂબ જ પ્રચાર થતો હતો, એટલા માટે બુદ્ધિઝમ જ હતું. અને અહીંયા જે આ સ્લાઇડ છે એ ગાંધાર સ્કૂલની છે, એટલે કે ગાંધાર શાળાની છે, કે જેમાં તમે જોઈ શકો છો કે પશ્ચિમી રચનાઓનું ઇન્ફ્લુઅન્સ અહીંયા ખૂબ જ છે. એ સમયમાં ગ્રીક સ્કલ્પચર્સ નું ટ્રેડિંગ ખૂબ જ પ્રમાણમાં થતું હતું,
અને એ કુશાના સમયમાં કુશાના રાજ્યમાં એ આવેલા પણ હતા. એને આ લોકોએ સ્ટડી કરી અને એ પ્રકારે એ ભાતમાં આ સ્કલ્પચર્સને એટલે કે આ શિલ્પોને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધા જે પદ્મ ઉપર બેઠેલા છે, પદ્માસનમાં એમની આજુબાજુ એમના ગણાશ છે, યક્ષાશ, અને ઉપર બુદ્ધિ ટ્રી છે કે જ્યાં બુદ્ધાએ કેવળ જ્ઞાન લીધેલું હતું, અને એની નીચે સ્થાયી બોધિસત્વા છે કે જે અભય મુદ્રામાં છે. પણ અહીંયા જોશો તો ધ્યાનથી બુદ્ધાના ચહેરા પર એમને મૂછો દેખાડવામાં આવેલી છે, જે ન તો આગળ દેખાડી અને ન તો આ સમય પછી ક્યારેય જોવા મળશે. બીજી વસ્તુ કે એમના વસ્ત્રોની જે કોતરણી છે એને જે રીતે કાર્વિંગ કરેલું છે એ ખૂબ જ સુંદર રીતે એકે એક વણાટને એમણે લઈ લીધેલી છે. બીજું કે એમનું જે શરીરની રચના છે એ પણ ખૂબ જ ખડતલ છે, કારણ કે ગ્રીક સ્કલ્પચર તમે જ્યારે જો ગ્રીક શિલ્પો તમે જ્યારે જોશો ત્યારે તમને અહેસાસ થશે કે એમાં એક એથ્લીટ કે એક રમતવીર હોય કે એક યોદ્ધા હોય એનું એક શરીર કેટલું ખડતલ હોય. એ પ્રકારનું આમાં પણ એની ઇન્ફ્લુએન્સીસ જોવા મળે છે. અને એક બાજુ જ્યારે ગાંધારા શૈલી હતી તો બીજી બાજુ મથુરા શૈલી હતી, જે પાટલીપુત્ર અને એના આજુબાજુના રિજનમાં દેખાતી હતી, કે જેમાં એના માધ્યમમાં બી ફરક છે કે અહીંયા આગળ તમને લાલ ભૂખરા રંગનો પથ્થર જોવા મળશે અને જેને એ લોકોએ કોતરેલો છે. જ્યારે તમે ગાંધારા જોવો છો ત્યારે તમને ત્રણેય બાજુથી આખા જ શિલ્પને એ લોકોએ કોતરેલું છે તે દ્રષ્ટિકોણ જોવા મળશે. પણ જ્યારે અહીંયા આગળ બુદ્ધાનો ફેસ જે છે એ થોડો હસમુખો, જેના ઉપર આછી સ્મિત જોવા મળે છે, જે એના ઘણા ફિગર્સમાં બી છે, અને એનું શરીરની જે બંધારણ છે એ ગાંધારા સ્કૂલ કરતા ખૂબ જ અલગ પ્રકારની છે, જે તમને મૌર્યન અને કુશાના સમય જેટલી જ જેવી જ દેખાઈ આવશે. બીજું એક શિલ્પ છે એક કનિષ્ક એક, જેમાં એમના લાંબા બૂટ, એની લાંબી તલવારો, જેમનો ઉપરનું મસ્તક અને એમના હાથ નથી રહ્યા, પણ એ આપણને એક પ્રપોર્શન જે શિલ્પમાં હોય એના કરતાં ક્યાંક અલગ જ પ્રપોર્શનનું હોય એવું જણાઈ આવે છે. કુશાના સમય પછી ગુપ્તકાળ, જે એવું બી કહેવાય છે કે ભારતીય કલામાં શિલ્પ સમય માટે આ ગોલ્ડન એટલે કે સુનેરો સમય ગણાય છે, કારણ કે આ સમયમાં જે શિલ્પો થયા છે એ ખૂબ જ ધ્યાનથી, ચીવટતાથી અને સૌંદર્યને ધ્યાનમાં રાખી અને થયા છે. એક શિલ્પકાર માટે એવું કહેવાય કે જેની ક્રિએટિવ અર્જ એટલે કે પોતાના કામ માટેની ધગશ, મટીરિયલની અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે માધ્યમનું ગહેરાઈપૂર્વકનું જ્ઞાન હોવું અને વિષય વસ્તુમાં સમજ હોવી, એ શિલ્પકાર એક ઉત્તમ શિલ્પ બનાવી શકે. આ ત્રણેય વસ્તુ એ લોકો માટે ખૂબ જ જરૂરી છે. અને એ આ ગુપ્તકાળના બુદ્ધની પ્રતિમામાં આપણને જણાઈ આવે છે, કે જેમાં સેન્ડસ્ટોન વપરાયો છે, બદામી રંગનો સેન્ડસ્ટોન વપરાયો છે. પાછળ જે છે એ બુદ્ધનું હેલો છે, બુદ્ધ પદ્માસનમાં બેઠા છે અને એનું
હાથ જે છે એ ધર્મચક્ર પરિનિર્વાણ સ્વરૂપમાં છે. એમના ચહેરા પર હલકું સ્મિત છે અને આંખો જે છે એ હળવી ખુલ્લી છે. કાન એકદમ લાંબા છે, ગળું એકદમ લાંબુ છે, એમના ખભા ખૂબ જ પહોળા છે. એક જ્ઞાની વ્યક્તિત્વનો જે અહેસાસ હોય એ આ શિલ્પમાં આપણને જોવા મળે છે, જેમાં શિલ્પકારે બુદ્ધ ભગવાને જે વસ્ત્ર બી પહેર્યું છે અને જેટલું ઝીણું વસ્ત્ર છે એ એવી કોતરવાનો પ્રયત્ન કર્યો છે અને આપણને એ આ શિલ્પ દ્વારા સમજમાં ઉભી આવે છે કે શિલ્પકારને આ માધ્યમની કેટલી ઊંડી સમજ હશે એ આ શિલ્પ આપણને દેખાઈ આપે છે. અને એ જ સમયમાં હિન્દુ ધર્મમાં આપણને શેષશાય વિષ્ણુ એટલે કે નાગ ઉપર સૂતેલા વિષ્ણુ ભગવાન અને એની ઉપર બ્રહ્મા, શિવ, ઇન્દ્ર અને કાર્તિકે જેવા ભગવાનો બી દર્શાવેલા છે. આ શિલ્પ જે છે એને આપણે કહેશું હાઈ રિલીફ, કે જેને શિલ્પ જેટલું જ એક સરફેસથી કોતરવામાં આવે એને હાઈ રિલીફ કહેવાય. આ બી હળવા બદામી રંગનો જ સ્ટોન છે, જે એટલો સોફ્ટ હોય છે કે જેને કાર્વિંગ કરવામાં તમે ધારો એ આકૃતિને તમારા તમારું સ્વરૂપ, તમારા વિચારોનું સ્વરૂપ એમાં આપી શકો છો, જે આ શિલ્પમાં ખૂબ જ સુંદર રીતે દેખાય છે. બીજી વસ્તુ, હાઈ રિલીફમાં લાઇટ અને શેડો આ બંનેનો જે શિલ્પ સાથેનો મેળ બેસે છે એ શિલ્પને જીવંત બનાવવામાં ખૂબ મહત્વ રાખે છે. અને ત્રીજું, કે જે બદામી રંગનો કલર છે એ વરસાદ કે ઠંડીની સિઝનમાં પોતાનો કલર જે બદલે છે, કોઈ વખત ઘાટો થઈ જાય તો કોઈ વખત આછો થઈ જાય, કોઈ વખત થોડો સુનેરી જેવો થઈ જાય, તો એ એ શિલ્પને જીવંત બનાવે છે. એ પછી બીજા બે શિલ્પો, એક એલિફન્ટા ગુફામાં રહેલું ત્રિમૂર્તિનું શિલ્પ જે એક મોન્યુમેન્ટાલિટી એટલે કે અભિભૂતતા આપણને દેખાડે છે, જેને જેની સામે ઊભા રહેતા જ આપણે એકદમ અભિભૂત થઈ જાય, આપણે એનામાં લીન થઈ જાય એ પ્રકારનું છે. અહીંયા જે ત્રિમૂર્તિનું શિલ્પ છે એ પહાડોમાં રહેલા આછા શ્વેત રંગના પથ્થરોનું છે. બુદ્ધ સમયમાં એટલે કે મૌર્યન સમયમાં ગુફાઓ કોતરવાનું શરૂ થયેલું અને એમાં એ ગુફાઓ ખૂબ મહત્વની કોતરતી વખતે મહત્વનું ધ્યાન એ રાખવાનું છે કે જ્યાં બી સોફ્ટ સ્ટોન હોય એને શોધવાનો છે, કારણ કે બહાર રહેલો પથ્થર હંમેશા અણઘડ હોય એટલે કે જેને તમે કાર્વ ન કરી શકો, તમે જેવું કાર્વ કરવા જાઓ એટલે એ તૂટી પડે, પણ જ્યારે અંદર રહેલો પથ્થર છે કે અમુક મીટર અંદર જાઓ તો ત્યાં જે પથ્થર છે એ ઇક્વલ ટેમ્પરેચરમાં ઠંડો પડેલો હોવાથી એ સોફ્ટ છે, એટલે એને તમે જે આકૃતિ આપવા માંગતા હશો એ આપશે. અને જેનું આ એલિફન્ટા કેવનું ત્રિમૂર્તિ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. એ સાપેક્ષમાં તમે જ્યારે બદામી કેવ્સ એટલે કે બદામીની ગુફાઓ જે કર્ણાટકમાં રહેલી છે, ચાર ગુફાઓ છે જેમાં પહેલી અને બીજી ગુફા ભગવાન શંકરને અર્પિત છે, જ્યારે ત્રીજી ગુફા ભગવાન વિષ્ણુને અર્પિત છે અને ચોથી ગુફા જૈન ધર્મને અર્પિત છે. એમાંની ગુફા નંબર બેમાં શિવ ગુફામાં વામન અવતાર નું હાઈ રિલીફ કરેલું છે. અહીંયા
लाल रंगनो पत्थर मळी आवे छे, एटले ज आ गुफाओनुं नाम बदामी गुफाओ पड़ेलू छे, जे समय जता घाटो पण थाय छे अने आછો પણ થાય છે, અને જેનું આ ચિત્રમાં આ છબીમાં પણ તમે ધ્યાનથી જોઈ શકો છો. આનું જે કમ્પોઝિશન છે એમાં ઉપરના ભાગમાં કર્ણાટકમાં એને ત્રિવિક્રમાદિ કહે છે, જેમ નોર્થ સાઈડ એટલે કે ઉત્તર ભારતમાં આપણે વામન અવતાર કહીએ છીએ વિષ્ણુનો, તો દક્ષિણ ભારતમાં એ લોકો એને ત્રિવિક્રમાદિ કહે છે. એનો એક પગ ઉપરના ભાગમાં છે અને બીજો પગ નીચે છે, અને એ પગની એટલે કે જમણી બાજુનો પગ જે ઉપર ડાયગ્નલી જાય છે એની નીચે જ વામન અવતારમાં વિષ્ણુ દેખાડેલા છે, અને એમનો ત્રીજો પગ જ્યારે એ ઉપાડે છે જ્યારે મૂકવા માટે, એ સમયે જે સ્વરૂપ એ ધારણ કરે છે એનું આ ખૂબ જ સુંદર હાઇરલિફ ઉદાહરણ છે. બીજી વસ્તુ કે આ શિલ્પકાર નૃત્યનો ખૂબ સારો જાણકાર હોઈ શકે એવું બી માનવામાં આવે છે, કારણ કે જે પગ એમણે ઉપાડેલો છે એને તમે ધ્યાનથી જોશો તો એ થોડો ટર્ન અંદરની તરફ થાય છે, એટલે કે આ બધી મુદ્રાઓ જે છે એ નૃત્ય સાથે ખૂબ જોડાયેલી છે, કે દરેકે દરેક પોસ્ચર્સ, જેમ કે એલિફન્ટા કેવના જે દ્વારપાલ છે એને કહેવાય દ્વિભંગા પોસ્ચર્સ, એટલે કે જેમનું ઘૂંટણેથી અને કમરેથી પોતાનું શરીર બેન્ડ કરેલું હોય અને ઊભેલા છે, એવી રીતે આ જે વામન અવતારોનું ત્રિવિક્રમા સ્વરૂપ છે એ કહેવાય અતિભંગા, કે જેમાં એમના શરીરના ઘણા બધા અંગો વણાક લે છે, અને આવા ચિહ્નો અને આવા સિમ્બોલિઝમ સાથે ભારતના ક્લાસિકલ નૃત્યો જરૂર થાય છે, કે જેનું જ્ઞાન આ શિલ્પકારને હશે. એ જ સાપેક્ષમાં બદામી ગુફા નંબર 3માં નટરાજ, જે બી અતિભંગા પોશ્ચરમાં છે, અને યક્ષા યક્ષિણી એ સ્તંભના કેપિટલમાં છે, એટલે કે સૌથી ઉપરના ભાગમાં છે. એટલે કે ગુફા શિલ્પોમાં એની જગ્યા ખૂબ મહત્વની રાખે છે, કે કઈ જગ્યાએ એ શિલ્પ કરવું, કઈ જગ્યાએ બનાવવું, જેથી કરીને એનો અહેસાસ અને એનો એક્સપિરિયન્સ એક સાચા પ્રમાણે અને એક સૌંદર્ય પ્રમાણે આપણે લઈ શકીએ. સ્થાપત્યની દ્રષ્ટિથી ઇલોરા કૈલાસનાથ મંદિર, જેમ કે ગુફા નંબર 16, એ ખૂબ મહત્વ ધરાવે છે, પણ એ એક સ્કલ્પચરના ફોર્મમાં જ છે, કે એક શિલ્પના ફોર્મમાં જ છે, કારણ કે એ મોનોલિથિક છે, એક જ પથ્થરમાંથી કોતરાયેલું મંદિર, એટલે કે આટલું મોટું એક જ શિલ્પ જે વર્લ્ડમાં બીજે ક્યાંય નહીં હોય, અને એટલા જ માટે આ ઉદાહરણ મેં તમારી સાપેક્ષ મૂક્યું, કે જેની અંદર ઘણા બધા નાના નાના લો રિલીફ, હાઈ રિલીફ કોતરવામાં આવેલા છે, અને એના જ ભાગરૂપે અહીંયા આગળ શંકર ભગવાનના બે અલગ અલગ સ્વરૂપ, એક શિવ ભગવાન એટલે યોગી કે જે ધ્યાન સમાધિમાં છે, અને બીજું ભૈરવા જે વિનાશ પામે છે, આ બંને શિલ્પો એકબીજાની સામે જ છે, કે જે દુનિયાના બે અલગ અલગ મંતવ્યો, દુનિયાના બે અલગ અલગ ખૂણાને દર્શાવે છે, કે જ્યાં એક સ્વરૂપ છે એ ખૂબ ધ્યાન શાંતિ અને શાંતિને દર્શાવે છે, જ્યારે બીજું સ્વરૂપ જે છે એ ક્રોધ અને વિનાશને દર્શાવે છે, અને આ બંને જ પોલારિટી એકબીજાની સાપેક્ષમાં એક જ ભગવાનમાં રહેલી છે, એટલા માટે પણ આ વિષયવસ્તુ ખૂબ મહત્વની છે. આ બંને જ શિલ્પો હાઈ રિલીફ છે, એટલે કે એક અને એનો સ્કેલ બી ખૂબ જ મોન્યુમેન્ટલ છે, કે જે ખૂબ જ
મોટા છે, 20-20 ફૂટ થી પણ મોટા શિલ્પો છે આ, કારણ કે એમણે તો આ કૈલાસના ટેમ્પલ આખું પર્વત જ કોતરી કાઢ્યું છે, જેથી કરીને આ શિલ્પોનું પણ માપદંડ એ પ્રમાણે જ એ લોકોએ કોતરેલું છે. એ જ સમયમાં તમિલનાડુમાં મહાબલીપુરમમાં મહિષાસુર મર્દિની કેવ છે, ગુફા છે, અને જેમાં આ મહિષાસુર મર્દિની જે પાછળથી દુર્ગાના સ્વરૂપે પણ ઓળખાય છે, જે મહિષાસુરનો વધ કરવા માટે જાય છે સિંહ ઉપર બેસીને, આ હાઈ રિલીફ એનો છે. આ રિલીફને અલીધા પોશ્ચર કહે છે, કે જેમાં જે બી માનવીય આકૃતિઓ જે છે એ મૂવમેન્ટમાં કે મોશનમાં છે, એ અલીધા પોશ્ચર છે, કે જેમાં તમે જોઈ શકશો કે મહિષાસુર છે એ એકદમ ક્રોસમાં જઈને પોતાના શસ્ત્રોને ઉગામે છે, જ્યારે મહિષાસુર મર્દિની જે છે એ તીર અને કામઠા સાથે મહિષાસુરનો વધ કરવા જઈ રહી છે, અને એની આજુબાજુ બીજા ઘણા અને યક્ષા યક્ષિણી અને સૈનિકો યુદ્ધનો ભાગ બનેલા છે. આ શિલ્પ પણ 15 ફૂટનું છે. એની સાપેક્ષમાં હાલીબીડી ના જે મંદિરો છે એના શિલ્પના પ્રકાર ખૂબ જ અલગ છે, એની શૈલી પણ ખૂબ જ અલગ છે. એ ખૂબ જ ઓર્નામેન્ટિવ એટલે કે ડેકોરેટિવ છે, કે જ્યાં આગળ વસ્ત્રોમાં, આભૂષણોમાં, મુગટમાં, શસ્ત્રોમાં ખૂબ જ ડેકોરેટિવ પણ દેખાડવામાં આવેલું છે. અહીંયા આગળ માધ્યમ પણ ખૂબ જ અલગ છે, આ હલકા ગ્રે એટલે કે ભૂખરા રંગના પથ્થરો છે, જેની હિસાબે આ જે ડિટેલિંગ છે નાની 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 ચીણવટ ભરી એ ખૂબ જ સુંદર રીતે શિલ્પોને બહાર લાવવામાં મદદ કરે છે. બીજું કે એ એક પ્રકારનો ગ્રેસ, એક પ્રકારનો લય એની અંદર ઉગારે છે. અહીંયા આગળ બે ઉદાહરણ છે, એક નૃત્ય કરતા શિવ અને બીજી બાજુ સંગીતકારો, કે એકના હાથમાં વાંસળી છે, એકના હાથમાં ઢોલક છે, તો એકના હાથમાં વીણા છે. અને એ જ સાપેક્ષમાં ઓરિસ્સામાં રહેલું કોનાર્કનું સૂર્ય મંદિર, જેની આ સૂર્યને બે પ્રતિમાઓ, સૂર્યની આઇકોનોગ્રાફી એટલે કે એમની ઓળખાણ જે છે એ બીજા દેવી દેવતાઓ કરતા અલગ છે. જનરલી દેવી દેવતાઓ, હિન્દુ દેવી દેવતાઓ એમના વાહન, એમના સ્વરૂપ, એમના રંગ, આકાર અને કદથી ઓળખી શકાય, તો એ જ પ્રકારે સૂર્ય જે છે એ એક જ માત્ર એવા દેવ છે કે જે બૂટ્સ પહેરે છે, કે જેમના પગરખા છે એ ઘૂંટણ સુધી હોય છે. બીજું, એમના હાથમાં શસ્ત્ર ભાગ્યે જ જોવા મળે છે, એટલે તમે જનરલી જોશો તો એમના હાથમાં કમળના ફૂલ જ કાયમ હશે. અને બીજું, એમનું વાહન ઘોડો છે. તો વૈદિક સમયમાં ઘણા બધા ગ્રંથ, ઋગ્વેદમાં એમના આઇકોનોગ્રાફીમાં આપણે જોઈએ તો સૂર્ય એક ઘોડા પર બી છે, 4 ઘોડા પર બી છે અને 7 ઘોડા પર બી છે. તો એ રીતે અલગ અલગ પ્રકારે એમના ઉલ્લેખનો આપણને મળી આવે છે, જે કોનાર્કમાં આપણને હલકા ભૂખરા રંગના શિલ્પમાં, પથ્થરના શિલ્પમાં જોવા મળશે. અહીંયા સૂર્યના 3 શિલ્પ છે, જ્યારે એમનું મુખ મંડપા એટલે કે ગર્ભગૃહ પડી ગયેલું, એનો શિખરા પડી ગયેલો, એમાં ઘણું બધું તૂટી ગયેલું, અને એમાંનું એક શિલ્પ સૂર્ય બી તૂટી ગયું છે, પણ આ બે શિલ્પ જીવંત છે હજુ, જેમાં એકમાં એ એક જ ઘોડા પર સવારી કરીને આવી રહ્યા છે એવું દેખાય છે, જ્યારે બીજામાં એ 7 ઘોડા પર સ્વરૂપ કરે છે એવું દેખાઈ આવે છે. અને એ સાપેક્ષમાં 11મી સદીમાં ચોલા સમયમાં કાંસના પ્રતિમાઓ બનાવવાનું ટ્રેડિશન હતું,
ચોલા એટલે કે તમિલનાડુનો દક્ષિણ ભાગ. ઉપરના ભાગમાં પલ્લવાઝ હતા તો નીચેના ભાગમાં ચોલાસ હતા. અને જેમણે આ લોસ વેક્સ ટેકનિક જે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ જોયું એનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરી અને જાળવીને આ શિલ્પો બનાવ્યા છે. એમાં એક છે જેમાં શિવ અને પાર્વતી છે અને બીજામાં નટરાજ છે. જે હું કહેતો હતો કે દરેક નાટ્યકાર અને નૃત્યકારના ઘરોમાં તમને આ જોવા મળી જશે. જે કાંસ્યમાં લોસ વેક ટેકનિકથી ક્રિએટ કરેલી છે એ કર્યા પછી પણ એની પદ્ધતિઓ અલગ અલગ છે. તમે જ્યારે શિવ અને પાર્વતીને જોશો ત્યારે એમની જે સરફેસ છે એ એકદમ ચમકતી છે. એટલે કે એ શિલ્પ કાસ્ટ કર્યા પછી તમે જો એને સરખું પોલિશ કરો તો એ ચમકે છે. પણ એની સાપેક્ષમાં તમે જ્યારે નટરાજનું શિલ્પ જુઓ છો ત્યારે એ હલકા લીલા રંગના અને કાળા રંગના નું આભાસ કરાવે છે. બંને છે એક જ માધ્યમ, પણ એની ઉપર બીજું કેમિકલ લગાડવાથી એટલે કે જેને કહે છે પતિના કરવાથી એ અલગ અલગ રંગોમાં બી ફેરબદલ થઈ શકે છે. પતિના બહુ બધા કલરના આવી શકે છે. આજની તારીખમાં તો ઘણા બધા કલર મળે છે, લાલ કલર, પીળો કલર, ભૂરા કલર, લીલા કલરમાં. પણ પહેલાના સમયમાં કથ્થઈ રંગ, લીલો રંગ, ભૂરો રંગ આ રંગો પ્રચલિત હતા ને એમાં જ એનો સમાવેશ થતો. પણ અત્યારની તારીખમાં એ ઘણા બધા કલરમાં બી થઈ શકે છે. અને 16મી સદીમાં તમે જ્યારે જુઓ છો ત્યારે કલકત્તા એટલે કે વેસ્ટ બેંગોલ સાઈડ ટેરાકોટા ટેમ્પલ્સ આવેલા છે કે લાલ માટીથી બનાવેલા મંદિરો. એમાં રહેલા શ્યામ મંદિરનું અહીંયા એક ઉદાહરણ છે કે જેમાં એ લોકોએ રાસલીલા એટલે કે વૃંદાવનમાં રમાઈ રહેલી કૃષ્ણની રાસલીલાને ખૂબ જ સુંદર રીતે અહીંયા આગળ બનાવ્યું છે. ચોરસ ફ્રેમમાં છે, નાના નાના ભાગોમાં બનાવી અને એક આખો મોટો ભાગ ઊભો કરેલો છે. અને આવા જ ભાગોથી આખા ને આખા મંદિરો બિષ્ણુપુરમાં આવેલા છે. એ પછી વાત કરીએ તો મધ્યકાળના અંતમાં આપણને સલ્તનત સમય મળે છે. જ્યારે સુલતાનો ભારત આવ્યા ત્યારે એમણે દિલ્હી અને ગુજરાત પર ચઢાઈ કરેલી અને દિલ્હીમાં કુતુબ મિનારથી ફેમસ એક મોન્યુમેન્ટ છે અને એમાં આવેલો અલાઈ દરવાજા એ સમયના ઉત્તમ શિલ્પનો નમૂનો છે. અહીંયા આગળ કોતરણીમાં એ લોકોએ જોયું કે શિલ્પોમાં પથ્થર, કાંસા અને લાકડા પર ખૂબ જ પ્રમાણમાં કોતરણીઓ થાય છે, વિવિધ ભાતમાં થાય છે. અને એના હિસાબે એ કોતરણીઓને કેવી રીતે પોતાના ધર્મના અને રહેવાના સ્થળોમાં આવરી શકાય અથવા વર્ણી શકાય તો એનું આ અલાઈ દરવાજા ઉત્તમ એક્ઝામ્પલ છે કે જેને લાલ પથ્થર અને સફેદ આરસ પથ્થરનું સંયોજન કરીને આખો જ દરવાજો ઊભો કર્યો છે, જે એક સુંદર આભાસ કરાવે છે આઉટલાઈનને. જેમાં કારણ કે ઇસ્લામિક રિલિજનમાં એટલે કે ઇસ્લામિક ધર્મમાં માનવકૃતિઓને સ્થાન નથી, એટલા જ માટે એ લોકો જ્યોમેટ્રિકલ એટલે કે પેટર્ન બેઝ આકૃતિઓ અને નેચરલ એટલે કે કુદરતી આકૃતિઓને ગાણિતિક રીતે અને બેલેન્સ કરીને કોતરે છે. બીજું તમે ધ્યાનથી જોશો તો એક બારી અહીંયા ઉદાહરણ તરીકે મૂકેલી છે કે જેમાં કેલિગ્રાફી એટલે કે હાથની
લિખાવટ પ્રમાણે બી એ લોકોએ કુરાનની વર્ઝિસને એના શ્લોકોને અહીંયા આગળ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ રીતે મુઘલ સમયમાં પણ ઉત્તમ ઉદાહરણ છે સલીમ ચિશ્તીની કબર મકબરા, કે જે આખો જ મકબરા જે છે એ આરસના પથ્થરોથી બનાવેલો છે અને એમાં રહેલી જાળીઓ એ ખૂબ જ ઉત્તમ છે. કારણ કે એમાં રહેલી જાળીઓ અલગ અલગ ભાતની અલગ અલગ પેટર્નની અહીંયા આગળ એ લોકોએ કોતરી છે. દરેકે દરેક જાળી અલગ અલગ કોતરાયેલી છે, પણ એનું ગોઠવણી અને સંયોજન એવું છે કે જેથી કરીને એક બને છે. બીજી વસ્તુ, અહીંયા જેમ હાઈ રિલીફ અને લો રિલીફમાં સૂર્યપ્રકાશ અને છાંયડાનો ઉપયોગ કરી શિલ્પોને જીવંત કરવાનો એક વિચાર એ લોકોએ કોતરેલો છે, એ જ રીતે અહીંયા પણ આ જાળીઓ એનો ઉત્તમ નમૂનો છે. જ્યારે તમે બહારથી જ્યારે જોશો ત્યારે આપણને એમાં રહેલા આરસ પથ્થરમાં રહેલી જાળીઓ એક પેટર્ન દેખાડે છે, એક ડિઝાઇન દેખાડે છે. જ્યારે એ જ જાળી અંદર રહીને જોશો તો એની ડેલિકસી, એનો લય, એનો રિધમ આપણને દેખાડે છે. અને એમાં સૌથી ઉત્તમ નમૂનું છે એ છે તાજમહેલ. તાજમહેલમાં ઇનલે ટેકનિક, એટલે કે એક પથ્થરમાં બીજા પથ્થરને મૂકવો, જે જોઈન્ટ નથી કરવાનો, એક કોતરવાનો જ એવી રીતે છે કે જે અંદર ફિટ થઈ જાય, એને કહે છે ઇનલે ટેકનિક. એટલે આમાં એક એક્ઝામ્પલમાં તમે જોઈ શકશો કે અલગ અલગ કલરફુલ પથ્થરોથી ફૂલો બનાવવામાં આવ્યા છે અને બીજી બાજુ લો રિલીફમાં ફૂલો કાવ કરવામાં આવ્યા છે. આ તાજમહેલ એક ઉત્તમ ઉદાહરણ છે શિલ્પ માટે કે જેમાં ઇનલે ટેકનિકનો અને રિલીફ ટેકનિકનો ઉપયોગ કરી અને શિલ્પોમાં એક પ્રકારનો રંગ ભરી દેવામાં આવેલો છે. મુઘલ સમય પછી આપણે આવીએ છીએ આધુનિક ભારતીય શિલ્પો પર. આધુનિક ભારતીય શિલ્પો આપણી સ્વાતંત્ર્ય લડત સમયથી જ શરૂ થઈ ગયેલા અને એણે આપણા સ્વતંત્ર પછી પણ એક ઇન્ડિવિજ્યુઅલ અહેસાસ આપણા શિલ્પકારોને કરાવ્યો અને દરેક ઇન્ડિવિજ્યુઅલ શૈલીને દેખાડવાનો પ્રયત્ન કરેલો, એટલે કે દરેક શિલ્પકાર પોતાની આગવી વિશિષ્ટતા પ્રમાણે કામ કરતો થયેલો. અત્યાર સુધી જે શિલ્પો આપણે જોયા એ ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે કે કોઈને કોઈ રાજા મહારાજાના મહેલો સાથે કે કાં તો કોઈ નગરશેઠના ઘરો સાથે જોડાયેલો હશે. પણ હવે જે શિલ્પો જોશો એ વિષય વસ્તુ સાથે પણ ઇન્ડિપેન્ડન્ટ છે, એને માધ્યમોને ખાલી અને ખાલી એ માધ્યમોના દ્રષ્ટિકોણથી વાપરે એવું બી નથી. એ લોકોએ અલગ અલગ માધ્યમોને એક સાથે બી વાપરેલા છે અને એક ઉત્તમ પ્રકારની શિલ્પકૃતિ ક્રિએટ પણ કરેલી છે, જેમાં સૌથી મોખરે નામ છે રામ કિંકર બેજ, મૂળ સાંથાલ ફેમિલીના, અને શાંતિનિકેતન એટલે કે રવીન્દ્રનાથ ટાગોર એ બનાવેલા કલા કેન્દ્રમાં ભણેલા નંદલાલ બોઝ એમના શિક્ષક. એમણે એકદમ આધુનિક પ્રકારથી શિલ્પો બનાવવાનું શરૂ કર્યું. તમે જ્યારે વિષય વસ્તુ જુઓ છો ત્યારે એક વિષય વસ્તુ છે એ છે દાંડી કૂચ અને બીજું છે સાંથાલ ફેમિલી. આજ સુધી ક્યારે બી શિલ્પોમાં તમે સાંથાલ ફેમિલીને નહીં જોયું, એટલે કે ગ્રામ્ય જીવન પરના શિલ્પો. સાંથાલ જે કમ્યુનિટી છે એ ટ્રાઇબલ કમ્યુનિટી છે અને એ ગ્રામ્ય જીવનમાં એમનું ખૂબ જ મહત્વ છે ઇન ટર્મ્સ ઓફ કે એ
ત્યાંના રિજનને એક પ્રકારે કલ્ચરથી પણ લાઈવ બનાવે છે. બીજું કે સિમેન્ટથી એમણે આ બંને સ્કલ્પચર બનાવેલા છે, શિલ્પો બનાવેલા છે. હવે સિમેન્ટ એક એવું માધ્યમ છે કે જેને તમારે ખૂબ જ ઝડપથી કામ કરવું પડે, કારણ કે એ સુકાય બહુ જલ્દી જાય. અને એ કામ કરવાની, કારણ કે તમે જ્યારે કોઈ કડિયાને ઘર બાંધતા જોયું હશે તો તમને ખબર હશે કે જ્યારે એની એક દિવાલને પૂરી કરે છે ત્યારે એના ઉપર સિમેન્ટને જે ફોર્સથી એ ફેંકે છે અને એને એક આકારમાં બાંધવાની કોશિશ કરે છે, એને એક આખા દિવસમાં જે પોષ કે જે ભાગ લીધો હોય એને પૂરો કરવો જ પડે તો જ એ થઈ શકે. તો એક પ્રકારે આ શિલ્પો બી છે એ સિમેન્ટમાંથી બનેલા હોવાથી એ દેખાડે છે કે એક રામકિંકર બેજને આ માધ્યમ એક્સપ્લોર કરવાની કેટલી મજા આવી રહી છે. જો દરેક, જેમ કે સાંતા પરિવાર છે, એટલે પરિવારમાં માતા પિતા એમનું બાળક અને સાથે રહેલું કૂતરું, જે એનો એક પરિવારનો જ ભાગ છે, એ બી એમણે દર્શાવ્યું છે. કે એટલે કે સાંથાલ ફેમિલી, એટલે કે સાંથાલ પરિવાર, પરિવારની જે ભાષા છે એણે આ આધુનિક સ્કલ્પચરમાં શું હોઈ શકે એને દેખાડી છે. બીજું કે એ સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ હોવાથી ઘણા બધા સાંથાલ ફેમિલી ગામડાઓમાંથી શહેરો તરફ માઇગ્રેટ કરતા હતા, એની બી એક આ જર્ની દેખાડી છે. કારણ કે જે રીતે સિમેન્ટ એમણે ઊભો કર્યો છે, જે ગ્રે કલર એટલે કે ભૂખરા રંગનો આખો જ, જેના પર કોઈ કલર નથી કર્યો, જે એક સ્ટ્રગલ એટલે કે એમની એક મહેનત પણ દેખાડી રહ્યું છે. અને એ સાપેક્ષમાં દાંડીકૂચ કે જેમાં ગાંધીજીને એમણે બનાવેલા છે, એ બી એક હુબેહૂ આકૃતિ એમણે કરેલી છે. એ જ સમયમાં બીજા એક શિલ્પકાર એ છે દેવી પ્રસાદ રાય ચૌધરી, જેમણે કાંસ્યમાં ટ્રમ્ફ ઓફ લેબર કરીને આ શિલ્પ ઊભું કર્યું છે. આ એક કટાક્ષ હતો ઔદ્યોગિક ક્રાંતિને લઈને બી, કે જેમાં કામ કરતા મજૂરોનું જીવન, એમની મહેનત, એમની સ્ટ્રગલ, અને એ સ્ટ્રગલ જે એમના શરીરથી જ જાણવા મળી શકે, જેમના હાથ, જેના પગ, જેનું જેનું આખું શરીર કસાયેલું અને જેમાં હાડકાઓના આકાર બહાર આવતા હોય, દરેકે દરેક અંગોમાં ભાગ પડતા હોય એ પ્રકારે દેખાઈ આવતા હોય એવું જીવંત શિલ્પ એમણે આ બનાવ્યું છે, જેમાં એક માનવીય ભાગ નથી પણ ઘણા બધા માનવીય ભાગ છે. એના પછી આવે છે એક બીજા શિલ્પકાર, જે છે ધનરાજ, જેમણે કાંસ્યમાં અલગ અલગ ટેકનિકથી કામ કર્યું, જેમાં સ્ત્રી નામનું જે શિલ્પ છે એ એમણે કાંસ્યની જે શીટ આવે, એટલે કે આપણે ત્યાં આવતા જૂના ઘડાઓ જેને ટીપી ટીપીને બનાવવામાં આવે, એ જ પ્રક્રિયાને વાપરી અને આ આખું જ શિલ્પ તૈયાર કર્યું છે. અને જેના ભાગરૂપે વુડ એટલે કે લાકડું અને સ્ટીલમાં સંગીત સંયોજન બનાવ્યું છે, કે જે બી તે નો કોઈ આકાર નથી હોતો એ પ્રમાણે આ ફોર્મ બી ખૂબ જ એબસ્ટ્રેક્ટ છે, પણ જેમાં અલગ અલગ આકારોથી એમણે એક રિધમ ભરવાનો પ્રયત્ન કર્યો છે, અને જેમાં લાકડું અને સ્ટીલ એકબીજાના પૂરક બની શકે એ પ્રકારનો પ્રયત્ન છે. બીજા એક શિલ્પકાર છે, જે છે ચિંતામણીકાર, જેમનું શિલ્પ છે ફ્લેટ, જે એમણે લાકડામાંથી બનાવ્યું છે. ફ્લાઇટ એક મૂવમેન્ટ દર્શાવતું શિલ્પ છે,
જેમાં એક પક્ષીની મૂવમેન્ટ હોઈ શકે છે, જેમાં અલગ અલગ ટેક ઓફ એટલે કે જમીનથી આકાશ સુધીની વિચારોની ઊંડાણ મૂવમેન્ટ હોઈ શકે છે. અને એ જ પ્રકારે આ એબસ્ટ્રેક આકાર એમણે આવરી લીધો છે. સોમનાથ હોર એ એક પ્રિન્ટ મેકર અને ચિત્રકાર છે, પણ એમણે શિલ્પો પણ કર્યા અને એમણે કાંસ્યના મળી આવતા અલગ અલગ નિગ્લેક્ટ કરેલા ભાગોને લઈને શિલ્પો બનાવ્યા, એને જોડીને શિલ્પો બનાવ્યા. અને ઘણા બધા શિલ્પો એમણે ટેરાકોટા એટલે લાલ માટીથી બનાવી અને કાંસ્યમાં ટ્રાન્સફર કર્યા. કે જેમાં જે કૂતરું છે એ ખૂબ જ ફેમસ સ્કલ્પચર છે, એટલે ફેમસ શિલ્પ છે જે એમણે ટેરાકોટામાં બનાવેલું હતું અને પછી એમને મોલ્ડ દીધો છે. અને માનવ કૃતિઓને બી એમણે ખૂબ જ સ્ટ્રગલથી દેખાડી છે. એના પછીના શિલ્પકાર એટલે કે આદિ દેવરીવાલા, જેમણે લાકડામાં ખૂબ જ કામ કર્યું, પણ એને કોતરવાની જગ્યાએ એના અલગ અલગ ભાગોને કેવી રીતે સંજોગી દર્શન દ્રષ્ટિથી વાપરી શકાય એવી દેખાડ્યું. લાકડાની સાથે એમણે લોખંડ એટલે કે આયરનમાં બી ખૂબ જ કામ કર્યું, અને જેમાં એ લોકો માધ્યમોને પહેલાંની જેમ કાંસ્યની જેમ દર્શાવવાની જગ્યાએ એના ટુ ડાયમેન્શનલ આસ્પેક્ટને દર્શાવવાનો પ્રયત્ન કર્યો અને મોડર્ન મૂવમેન્ટને કેપ્ચર કરવાની કોશિશ કરી. જ્યારે એની સાપેક્ષમાં જાનકીરામ જે ચોલામંડલમના આર્ટિસ્ટ હતા, એમણે બી લાઈન એટલે કે રેખાઓને પોતાના શિલ્પોમાં કેવી રીતે લાવી શકાય અને એ બી મેટલ એટલે કે આયરન કાંસ્ય અને એવી વિવિધ ધાતુઓની સાથે મિશ્રણ કરી અને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. નટરાજ મીરા મુખર્જી, જેમણે ભારતીય શિલ્પકલાના અલગ અલગ મધ્યકાળના અને પૂર્વકાળના શિલ્પોને સમજી અને પોતાના આધુનિકવાદમાં લાવવાનો પ્રયત્ન કર્યો, એટલા જ માટે એમણે કાંસ્યને માટીની જેમ વાપરી અને પોતાના એક્સપ્રેશન દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે નટરાજ જોશો કે જે આપણને ચોલા સમયમાં મળતા હતા અને એમણે જે બનાવ્યું છે એમાં આસમાન જમીનનો ફરક છે, જે આપણે જોઈ શકશું. કારણ કે એના હાથેથી એમણે ફિનિશ વસ્તુઓ નથી કરી, જે એમણે સ્પોન્ટિનિયસ એટલે કે જલ્દી જલ્દી જે રીતે બિલ્ડ થઈ શકે એ જ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે, અને જે એનર્જી એમાં છે એ પણ દેખાઈ આવશે. એની સાપેક્ષમાં ટેરાકોટા એટલે કે લાલ માટીમાંથી માતા અને બાળક, આ શિલ્પ ખૂબ જ મહત્વનું એટલા માટે પણ છે કે એક બાજુથી જ્યારે જોઈએ છે ત્યારે આપણને એક સ્ત્રી દેખાય છે અને એ બી એક સુંદર રિધમમાં એનો ફેસ અને ગળાનો ભાગ અને આખા બોડીને એમણે આવરી છે, પણ જ્યારે એ શિલ્પને આપણને બીજી બાજુથી જોઈએ છે ત્યારે આપણને એ બાળક દેખાશે અને ત્યારે આપણા મન પર એ સ્ત્રીમાંથી માતાની અસરમાં આવી જશે. તો આ એક બહુ સુંદર રીતે દર્શાવેલું શિલ્પ છે કે જેમાં દરેકે દરેક બાજુઓને એક સરપ્રાઈઝ એલિમેન્ટ તરીકે કેવી રીતે લઈ શકે છે એનો આભાસ કરાવે છે. એની સાપેક્ષમાં પ્રદોષ દાસગુપ્તા, જેમણે કાંસ્યમાં ખૂબ જ કામ કર્યું, જેમાં માનવ આકૃતિઓને એને પ્રાધાન્ય આપ્યું, પણ એને ખૂબ જ માનવ આકૃતિઓના આકારોને લઈને ખૂબ કામ કર્યું. હાથ પગ મોઢાને ડિટેલમાં બનાવવા કરતા એ જે આકાર છે એના જે લય છે એ જે લયબદ્ધતા છે એને કાંસ્યમાં જાડા પાતળા નાના મોટા એવા અંગોમાં દર્શાવી
અને એક એબસ્ટ્રેક આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. શંકુ ચૌધરી, જેમણે પણ મિનિમલિસ્ટિક અપ્રોચને અપનાવી અને એબસ્ટ્રેક્ટ ફોર્મોને પથ્થરોમાં કોતરવાની પ્રયત્ન કર્યો છે, એ પથ્થરોને ખૂબ જ પોલિશ કરતા મૌર્યન કાળની જેમ, અને જેથી કરીને એના જે આકારો છે અને એની જે બંધારણી એમણે કાવ કરેલી છે, જે કોતરેલી છે, એને એ ખૂબ જ સુંદર રીતે લાવી શકતા. એમના પર પશ્ચિમી શૈલી ક્યુબિઝમ ઘનતાવાદનો ખૂબ જ અસર હતી, અને જેથી કરીને તમને એમના શિલ્પોમાં એ ઘનતાવાદ દેખા પણ છે. અને એમના જ વિદ્યાર્થી એટલે કે મહેન્દ્ર પંડ્યા, મહેન્દ્ર પંડ્યાએ નરેટિવ ને પસંદ કર્યું, જેમના શિલ્પોમાં એક અલગ પ્રકારની શહેરને એમની આજુબાજુની વાર્તાઓને આવરી લેતા હતા, આજુબાજુના ચહેરાઓને પોતાના શિલ્પોમાં લઈને આવતા હતા, અને એની સાથેના સંબંધોને ખૂબ જ સિમ્બોલિક રીતે એ ક્રિએટ કરતા હતા, જે ખૂબ જ નજીકનું હતું. નરેટિવ બરોડા કરીને મૂવમેન્ટ હતી પેઇન્ટિંગ અને પ્રિન્ટ મેકિંગમાં એની સાથે. એમના જ મિત્ર એટલે કે રાઘવ કનેરિયા, રાઘવ કનેરિયા એ પોતાના અભ્યાસકાર દરમિયાન ભારતીય મધ્ય સમયના નરેટિવ શિલ્પોને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજ્યો, એમાં રહેલા તથ્યોને સમજ્યા, અને પાછળથી એ પોતાના શિલ્પોમાં લાવવાનો પ્રયત્ન કર્યો. પણ યુરોપ ભણવા ગયા હોવાથી તેમનામાં પશ્ચિમી શૈલીઓનો બી ખૂબ જ બહોળા પ્રમાણમાં અસર હતું. એમનામાં બી ક્યુબિઝમ, સરિલિઝમ જેવી પશ્ચિમી મૂવમેન્ટને દર્શાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. સિરામિક, આ નામ આપણે ઘરની ટાઇલોમાં કે બાથરૂમની ટાઇલોમાં સાંભળતા હશો, પણ સિરામિક એક એવું માધ્યમ છે કે જેમાં વર્ષોથી શિલ્પો થાય છે. ચાઇના અને જાપાનમાં સિરામિક યુટેન્સિલ્સ અને સ્કલ્પચર્સ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવે છે. ભારતમાં પણ આધુનિક શૈલીમાં ઘણા આર્ટિસ્ટો એ પોતાનું માધ્યમ આ પસંદ કરે છે, અને એમાં જો એક આગવું નામ હોય તો એ છે જ્યોત્સના ભટ્ટ, જેમણે ઇનોસન્સ ને ધ્યાનમાં રાખી પશુ પક્ષીઓ ખિસકોલીઓ પોતાની આજુબાજુ રહેલા ચકલીઓ કબૂતર બિલાડી એ બધા ફોર્મને એ બધી આકૃતિઓને ખૂબ જ સહજતાથી પોતાના સિરામિકના શિલ્પોમાં લાવેલા, જે આપણને બધાને જ એક જીવંત પ્રકારે જોવું ગમે, એ એક એસ્થેટિક એટલે એક સૌંદર્યનો બી આભાસ કરાવે અને એક ઇનોસન્સીનો બી આભાસ કરાવે. એ જ સમયે દિલ્હી બાજુ વિવાન સુંદરમ કરીને એક ખૂબ જ મોટા ચિત્રકાર છે, જેમણે ઇન્સ્ટોલેશન આર્ટ એટલે કે શિલ્પો માટે કોઈ બી માધ્યમ હોઈ શકે એવી પરિભાષા ભારતમાં લાવી, કારણ કે પશ્ચિમી દેશોમાં આ પરિભાષા કેટલાય વર્ષો પહેલાં શરૂ થઈ ગયેલું હતું કે શિલ્પો માટે બંધાયેલા માધ્યમ ન હોઈ શકે, એટલે કે પથ્થર, લાકડું, કાંસ્ય કે સિરામિક. પણ એમણે પેપરથી બી શિલ્પો કર્યા, પેપર, જૂટ, લાકડાની પટ્ટીઓ, વાંસની પટ્ટીઓ એ બધાથી બી પોતાના શિલ્પો બનાવ્યા અને એક અલગ જ પ્રકારનો એક્સપિરિયન્સ લાવવાનું કોશિશ કરી. નાગજી પટેલ, જેમણે સેન્ડસ્ટોન અને બીજા ઘણા બધા
પથ્થરોમાં પોતાનું એક્સપ્લોરેશન અને આગવી શૈલી ઊભી કરેલી છે, જેમાં બનિયન ટ્રી એટલે કે વડનું વૃક્ષ વડોદરામાં રહેલું ખૂબ જ ફેમસ છે, જે હ્યુમન પ્રપોર્શન કરતાં પણ ઘણું ઊંચું છે. એક મોન્યુમેન્ટાલિટી દેખાડે છે, પણ એમાં એક સિમ્પ્લિસિટી બી દેખાડે છે કે જ્યાં એક ભાગે તમને એક સ્તંભનો અહેસાસ થાય ત્યારે બીજું બાજુ એક વટવૃક્ષ વડનો બી અહેસાસ થાય છે, જે ટ્રેડિશનને પણ બાંધી રાખે છે અને જે મોડર્નિટીને પણ એક્સપ્લોર કરાવે છે. અને એ જ સમયના મૃણાલિની મુખર્જી કે જે સ્ત્રી શિલ્પકાર હોવાથી ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી સહજતાઓને સમજતા હોવાથી જૂઠ એટલે કે ભરત ગૂંથણને શિલ્પોમાં લાવ્યા અને ભરત ગૂંથણથી જ એમણે પોતાના શિલ્પો બનાવ્યા. તો અહીંયા આગળ જૂઠને આયરન આર્મેચર એટલે કે લોખંડના આર્મેચરની સાથે વર્ણવીને ઊભા રહી શકે એવા શિલ્પો બનાવ્યા કે જેમાં આકૃતિઓ નેચરમાંથી ઇન્સ્પાયર થઈ અને લીધેલી છે. અને એ સાપેક્ષમાં ધ્રુવ મિસ્ત્રીએ પીઓપી કે જે એક ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ છે કે જેની મહત્તા ઘણી નથી, કારણ કે એ માધ્યમ જે છે એ વર્ષો સુધી ટકી નથી શકતું, એમાં પોતાના શિલ્પો કરવાનો પ્રયત્ન કર્યો અને એને એક એક્સપેરિમેન્ટ સ્વરૂપે પોતાના શિલ્પોમાં લાવ્યા અને ભારત અને વિદેશોમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસથી કરેલા શિલ્પોનું પ્રદર્શન કર્યું. અને જ્યારે એક બાજુ આપણે નાગજીભાઈ પટેલનું કામ જોઈએ છે, એની સાપેક્ષમાં સુબોધ ગુપ્તાએ સ્ટેનલેસ સ્ટીલ એટલે કે બીજું એક ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ કે જેના વાસણો હોઈ શકે, જેની બારીઓ બની શકે, બારીઓની ફ્રેમ બની શકે, એવા માધ્યમને પસંદ કરી અને પોતાના શિલ્પો બનાવ્યા. એ બી એક ગામથી શહેરમાં આવેલા હતા. એમના રોજિંદા જીવનમાં એમણે જોયું કે વાસણનું એક ખૂબ મહત્વ છે અને જેના પણ મટીરિયલ બદલાઈ રહ્યા છે, અને એ વાસણોને જ પોતાના માધ્યમમાં વાપરી એટલે કે તમે આ જ્યારે વૃક્ષ જોશો તો એની ડાળીઓ ઉપર ક્યાંક તમને ટિફિન દેખાશે, ક્યાંક તમને લોટો દેખાશે, ક્યાંક તમને તપેલી દેખાશે, તો એ વાસણોને જ સ્ટેનલેસ સ્ટીલ ના હોવાથી આખું જ વૃક્ષ એમણે સ્ટેનલેસ સ્ટીલમાં બનાવ્યું. ભારતીય શિલ્પશૈલીમાં વૈવિધ્યપૂર્ણ માધ્યમોનો વપરાશ થયો, એના સબ્જેક્ટનો વપરાશ થયો અને જે સબ્જેક્ટ જે વિષયવસ્તુ પાછળથી બી લાવવામાં આવી એની એક અલગ જ પ્રકારની આધુનિકતા આપવામાં આવી, કારણ કે એ માધ્યમ એ પ્રકારે વર્ણવી લેવામાં આવ્યું. આઈ હોપ તમને આ લેક્ચર ગમ્યું હશે અને તમારા માટે ફ્રૂટફુલ પણ થયું હશે. થેન્ક યુ સો મચ.